સો કોઈને પ્રેમ કરો અને નફરત કદી કોઈનાથી નહીં કરો. આ વાત દુનિયાભરમાં ફેલાવનાર મૌલાલી, જેમના દરેક શબ્દો આજે દુનિયાભરના વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે, એવા હઝરત અલીનો જન્મ સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં થયો હતો, જેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અલી અલી તું કહેતા ચલ, અલી હર મુશ્કિલ કા હલ. સમગ્ર વિશ્વમાં આજે હઝરત અલીને એમની તાકાત અને એમની શેરદિલીથી ઓળખે છે. મૌલા અલી એટલે પૈગંબર મોહમ્મદ સાહેબના જમાઈ એટલે દામાદે મુસ્તફા થાય છે, જેમને ઇસ્લામ ધર્મને બચાવવા માટે પોતાના પુત્ર ઇમામ હુસેનને કરબલાની લડાઈમાં ઇન્સાનિયત માટે કુરબાન કરી દીધા. હઝરત અલી માટે કહેવાય છે કે એ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા, જેમની વિલાદત એટલે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શહેર સુરતમાં ભવ્ય જુલુસે હૈદરી બઝમે ગુલિસ્તાને રિફાઈ દ્વારા સૈયદ ફયાઝુદ્દીન સૈયદ જમાલુદ્દીનની આગેવાની હેઠળ કાઢવામાં આવ્યું હતું, જેમાં ઔલાદે અલી એટલે શહેરના સૈયદ સાદાતાઓના મુરીદો અને મુસ્લિમ સમાજના હજારો આશિકાને હૈદરી જુલુસમાં જોડાયા હતા. સૈયદ ફયાઝ બાબાની રિફાઈની આગેવાનીમાં નીકળેલ જુલુસ શહેરના હોળી બંગલો વિસ્તારથી લઈ વરિયાલી બજાર રોડ ફૂલવાડી હજરત પાટપીર બાબાની દરગાહ પાસે પહોંચ્યો હતો અને દેશમાં શાંતિ અને ભાઈચારો બની રહે અને તેની પ્રગતિની દુઆઓ કરાઈ હતી. જુલુસે હૈદરીનું સમાપન થયા પછી દરેક વ્યક્તિઓ માટે વેજ ભંડોર એટલે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બઝમે ગુલિસ્તાન રિફાઈ દ્વારા વર્ષોથી નાત જાતના ભેદભાવ વગર દરેક જાતિના વ્યક્તિઓ માટે વેજ ભંડોર એટલે લંગરે રિફાઈનું પણ આયોજન કરવામાં આવે છે, જેનો લાભ 350થી વધુ ગરીબો લઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટાફની પણ સારી એવી મહેનત હતી, જેમણે આખા જુલુસ દરમિયાન ટ્રાફિકને કંટ્રોલ કરી કોઈપણ રાહદારીને ટ્રાફિકનો સામનો કરવા નહીં દીધો અને દરેક સેવકોને પોતાનું યોગદાન આપી જુલુસને સફળ બનાવ્યું હતું. یہ پروگرام خصوصی طور پہ سیدنا علی المرتضیٰ کرم اللہ وجہ الکریم کی ولادت باسعادت کعبۃ اللہ میں آج 13 رجب کے دن ہوئی تھی, اسی کی خوشی منانے کے لیے ہم نے یہ پروگرام کا انتظام کیا ہے. اور ایک طرف دنیا میں صوفی اور سنتوں کا بھارت دیش مانا جاتا ہے, آپ ایک دھرم گرو ہو, کس طریقے سے دنیا کے تمام ہی ادر ریلیجن والے کو بھی کیا میسج رہے گا صوفی اور سنتوں کی طرف سے؟ دیکھیے, جو صوفی ہوتے ہیں یا جو سنت ہوتے ہیں یا کسی بھی مذہب کے جو بڑے لوگ ہوتے ہیں, وہ کبھی نہیں چاہیں گے کہ ان کے مذہب کے نام پر کوئی خون خرابہ ہو, کوئی دہشت گردی ہو. یہ تو جو چھٹ پٹ یہ لوگ ہیں, کچھ ایسے لوگ ہیں جو مذہبوں کو بدنام کرنا چاہتے ہیں, وہ یہ کام کرتے ہیں. باقی صوفی ہو یا سنت ہو, اس کا ایک ہی پیغام ہے, امن, محبت اور شانتی. یہ جو پروگرام رکھا گیا, کتنی تعداد میں لوگ اس میں شرکت لائے اور کس طریقے سے جو ویج کھانا بھی رکھا گیا؟ الحمدللہ, سرکار پانچ پیر کے آستانے پہ الحمدللہ ویج کھانا ہی رکھا جاتا ہے, کیونکہ یہاں ہر مذہب کے لوگ تشریف لاتے ہیں اور الحمدللہ لنگر میں بھی ہم یہاں پر ویج ہی کھلاتے ہیں. روزانہ 250 لوگ یہاں پر لنگر کھاتے ہیں اور روزانہ ان کو ویج ہی دیا جاتا ہے تاکہ سب مذہب کے لوگ آئیں. اور یہ ایک حصول تبرک ہے, یہ ایک لنگر جو ہے ایک بزرگوں کا ایک تحفہ ہے جو ہم لوگوں کی بارگاہ میں پیش کرتے ہیں. ہم نے دیکھا کہ پولیس پرشاسن کی طرف سے بھی کافی اچھا آپ کو سپورٹ ملا. الحمدللہ, ابھی 10th اور 12th کی ایگزام چل رہی ہے اور جو پولیس پرشاسن نے ہم کو جو سپورٹ کیا ہے بہت ہی بہترین, اس کے لیے میں ہمارے چوک بازار اور لال گیٹ دونوں کے پی آئی صاحب کا بہت بہت شکر گزار ہوں. سرفراز شیخ ساتھ سابر سید, دیویانگ نیوز, سورت.